દશામાં ના દસ દિવસ સાંઢણીને નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે દસ દિવસ ડભોઈ ખાતે ભક્તો એ ખેર ખેર સ્થાપના કરવામાં આવી અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના આરતી કરી આજ રોજ માતાજીના દસ દિવસ પૂર્ણ થતા હોય ત્યારે આજે રાત્રિના બાર વાગ્યાથી માતાજીને ડીચે તેમજ ઢોલ નગારા સાથે વાગતે ગાજતે વિસર્જન કરવામાં આવશે અને ડભોઈ નગરપાલિકા દ્વારા ગોવિંદેશ્વર તળાવ તેમજ શીતડાઈ તળાવ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ દરેક ભક્તોને તંત્ર દ્વારા અપીલ કરાય છે કે શાંતિપૂર્વક અને સલામતીથી માતાજીનું વિસર્જન કરવામાં આવે સાથે તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય અને તેની તકેદારી પણ રાખવામાં ડભોઈ નગરપાલિકા દ્વારા જે ગામની અંદર દશા માતાની મૂર્તિઓ ની પ્રતિષ્ઠા કરવામાં આવેલી જેનું વિસર્જન આજ રોજથી થનાર હોય ડભોઈ નગરપાલિકા દ્વારા ગોવિંદેશ્વર તળાવ અને શીતળી સ્મશાન નજીક આવેલ તળાવમાં વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે મોટી માત્રામાં લોકો ત્યાં રાત્રે પણ વિસર્જન કરતા હોય લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન પણ ત્યાં મૂકવામાં આવેલું છે અને આ નગરજનોને એટલી વિનંતી છે કે તમે આ ધાર્મિક તહેવાર ઉજવો છો સાથે સાથે આ મૂર્તિઓનું વિસર્જન કરો ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક અને પાણી ઊંડા હોય એ ઊંડાણમાં પાણી ન પાણીમાં ન ઉતરતા જે ત્યાં તરવૈયાઓ છે તેમને જ મૂર્તિ આપી અને વિસર્જન કરશો એવી હું જાહેર જનતાને અપીલ કરું છું અને સાવચેત રૂપે તકેદારી રાખીને આપણે આ ધાર્મિક પર્વ ઉજવીએ એટલી મારી નમ્ર વિનંતી છે